નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર 7 ત્રિકોણની એકરૂપતા વિશે આપણે અભ્યાસ કરતા હતા. તો એમાં આપણે સ્વાધ્યાય 7.2 પ્રશ્ન 9 સુધી આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 પ્રશ્ન 10 નો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.2 નો 10મો પ્રશ્ન. દસમો પ્રશ્ન અહીંયા આપણને શું આપેલો છે કે સમજાવો ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી શા માટે છે. તે આપણે કહેવાનું છે કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફઈડી શા માટે છે તે આવું આપણે બતાવવાનું છે. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફઈડી, આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફઈડી એટલે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એફઈડી માં, કે ત્રિકોણ આ એબીસી અને ત્રિકોણ એફઈડી માં ખૂણો બી બરાબર ખૂણો ઈ, આ બંને ખૂણા કેવા છે? 90 અંશના ખૂણા છે. એટલે આવશે ખૂણો બી બરાબર ખૂણો ઈ, કે ખૂણા બી ને અનુરૂપ ખૂણો કયો થશે? તો ખૂણા બી ને અનુરૂપ ખૂણો થશે ખૂણો ઈ. બંને ખૂણા કેવા છે? 90 અંશના છે. એટલે કે બંને ખૂણા કાટખૂણા છે. ત્યારબાદ ખૂણો એ બરાબર ખૂણો એફ થશે, કે ખૂણો એ બરાબર ખૂણો એફ, કે આ ખૂણો એ છે તો એને અનુરૂપ ખૂણો કયો થશે? તો ખૂણા એને અનુરૂપ ખૂણો થશે ખૂણો એફ. એટલે કે ખૂણો એ બરાબર ખૂણો એફ, કે અહીંયા આપણને શું કરેલું છે? આકૃતિમાં આપેલું છે. એટલે કે આકૃતિમાં આપેલ છે. હવે આગળ આપણે જોઈએ તો ખૂણો સી બરાબર ખૂણો ડી થશે, યા ખૂણો સી તો એને અનુરૂપ ખૂણો કયો થશે? તો ખૂણો સી ને અનુરૂપ ખૂણો થશે ડી, કારણ કે ત્રીજા ખૂણાના બંને ત્રિકોણના બે ખૂણાના માપ સરખા છે. તો ત્રીજા ખૂણાનું માપ કેવું થશે? સરખું જ થશે, કે આ ખૂણો 90 અંશનો છે તો આનું માપ 90 અંશ, ખૂણો એ બરાબર ખૂણો એ આપેલું છે. એટલે કે જો ત્રિકોણના બે ખૂણાના માપ સરખા હોય તો ત્રીજા ખૂણાનું માપ કેવું થશે? સરખું જ થાય. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો સી બરાબર ખૂણો ડી, એટલે કે બંને ત્રિકોણના ત્રીજા ખૂણા, બંને ત્રિકોણના ત્રીજા ખૂણા કેવા હોય છે? સરખા માપના જ હોય છે. સરખા માપના હોય, કે બંને ત્રિકોણ છે તે બંને ત્રિકોણમાં બે ખૂણાના માપ સરખા છે તો ત્રીજા ખૂણાનું માપ કેવું જ હોય? સરખું જ હોય. એટલે કે આવશે ખૂણો સી બરાબર ખૂણો ડી, એટલે કે બંને ત્રિકોણના ત્રીજા ખૂણાના માપ કેવા થશે? સરખા જ હોય. આ ઉપરાંત બીસી બરાબર આપણને અહીંયા પેલું છે બીસી, તો એને અનુરૂપ કયું થશે? તો એને અનુરૂપ બાજુ થશે એડી. ઈ અહીંયા શું કરેલું છે? અહીંયા આપણને આકૃતિમાં આપેલું છે. એટલે કે બીસી, તો બીસી ને અનુરૂપ બાજુ કઈ થશે? તો આ બીસી, તો બીસી ને અનુરૂપ બાજુ થશે ઈડી, એટલે આવશે ઈડી. ઈ અહીંયા આપણને શું કરેલું છે? આકૃતિમાં આપેલું છે. આકૃતિમાં આપેલ છે કે બીસી, તો બીસી ને અનુરૂપ કયું થશે? તો બીસી ને અનુરૂપ થશે ઈડી. ઈ અહીંયા આપણને આકૃતિમાં આપેલું છે. તો અહીં સંગતતા એબીસી સંગત એફ ઈડી માં કઈ સંગતતા મુજબ? તો આવશે ખૂબાખૂબ ખૂણો બાજુ ખૂણો, એટલે કે ખૂબાખૂબ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે અહીં સંગતતા, અહીં સંગતતા એબીસી સંગત એફ ઈડી માટે કઈ શરત સંતોષાય છે? તો માટે ખૂબાખૂબ શરત સંતોષાય છે. ખૂબાખૂબ શરત સંતોષાય છે કે અહીં એબીસી સંગત, આ એબીસી સંગત એફ ઈડી માટે કઈ શરત સંતોષાય છે? તો ખૂબાખૂબ શરત અહીં શું થાય છે? સંતોષાય છે. તેના ઉપરથી આપણે આમ લખી શકીએ કે ખૂણ ઓલો એ, તો એને સંગત કયું થશે? તો એને સંગત આવશે એફ. પછી બી, તો બી ને સંગત કયું આવશે? તો બી ને સંગત આવશે ઈ. અને સી, તો સી ને સંગત આવશે ડી. એના ઉપરથી આપણે લખી શકીએ કે એને સંગત થશે એફ, બી ને સંગત થશે ઈ, અને સી ને સંગત થશે ડી છે. અને એના ઉપરથી આપણે લખી શકાય કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ કયું થશે? તો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી છે, અથવા તો થાય કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ કયું થશે? તો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી થાય.
કે જે આપણે સાબિત કરવાનું હતું. અહીં આપણે સાબિત કર્યું કે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફડી થાય છે. તો અહીં આપણે સ્વાધ્યાય 7.2 પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ એમસીક્યુ કે જે હોટ પ્રકારના પ્રશ્નો અથવા તો એમસીક્યુ માં પૂછાઈ શકે તેવા પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણને આપેલું છે કે બે ત્રિકોણો એકરૂપ થવા ખાલી જગ્યા શરત નથી, કે બે ત્રિકોણો છે એ બંને ત્રિકોણો એકરૂપ થવા માટે નીચે આપેલી જે એકરૂપતાની શરતો છે એમાંની કઈ શરત નથી તે આપણે કહેવાનું છે. તો પેલું અહીંયા આપણને આપેલું છે બાખુબા, તો બાખુબા તો છે બે ત્રિકોણ એકરૂપ થવા માટેની શરત. પછી આપણે જોઈએ તો બા છે એ પણ એકરૂપતાની શરત છે. પછી આપેલું છે ખુબાકુ, તો ખુબાકુ પણ એકરૂપતાની શરત છે, પરંતુ ખુ છે એ એકરૂપતાની શરત નથી. એટલે કે બે ત્રિકોણ એકરૂપ બતાવવા માટે ખુ છે એ એકરૂપતાની શરત નથી. એટલે કે પહેલામાં શું આવશે, ખુ કે ખુ છે એ બે ત્રિકોણો એકરૂપ થવા માટેની એકરૂપતાની શરત નથી. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ અહીં આપણને બીજો એમસીક્યુ આપેલો છે કે ત્રિકોણ PQR માં PQ અને PR ને અંતર્ગત ખાલી જગ્યા છે. એટલે કે અહીં આપણે ત્રિકોણ PQR આ મુજબ દોરીએ, આ P, Q અને R, બરાબર. તો PQ એટલે કે આ અને PR, આ PQ અને આ PR, તો એને અંતર્ગત કયો ખૂણો છે તે આપણે કહેવાનું છે. તો આ પીક્યુ અને આ પીઆર, તો એને અંતર્ગત ખૂણો કયો થશે, તો એને અંતર્ગત ખૂણો થશે ખૂણો પી. કે પીક્યુ અને આ પીઆર, તો એને અંતર્ગત ખૂણો કયો થશે, તો એને અંતર્ગત ખૂણો થશે ખૂણો પી. એટલે કે બીજા એમસીક્યુ માં આવશે ખૂણો પી, કે ત્રિકોણ PQR માં PQ અને PR ને અંતર્ગત ખૂણો કયો થશે, તો ત્રિકોણ PQR માં PQ અને PR ને અંતર્ગત ખૂણો થશે ખૂણો પી. ત્યારબાદ આગળ જોઈએ તો આપણને અહીંયા પેલું છે કે ત્રિકોણ XYZ માં XY ની સામેનો ખાલી જગ્યા છે. કે અહીંયા આપણે લઈએ ત્રિકોણ XYZ અને આ ત્રિકોણ XYZ દોરું છું, આ X, આ Y અને આ Z. તો હવે અહીંયા આપણને શું આપેલું છે, રેખાખંડ XY. એટલે આ રેખાખંડ XY, તો રેખાખંડ XY ની સામેનો ખૂણો કયો થશે, તો આ રેખાખંડ XY, તો રેખાખંડ XY ની સામેનો ખૂણો કયો આવશે, તો એની સામેનો ખૂણો થશે ખૂણો Z. એટલે આ XY, તો XY ની સામેનો ખૂણો કયો થશે, તો XY ની સામેનો ખૂણો થશે ખૂણો Z. એટલે કે ત્રીજા MCQ માં આવશે ખૂણો Z. કે આ XY, તો રેખાખંડ XY ની સામેનો ખૂણો કયો થશે, તો રેખાખંડ XY ની સામેનો ખૂણો થશે ખૂણો Z. ત્યારબાદ ચોથો MCQ અહીંયા આપણને આપેલો છે કે ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે, કાટખૂણો છે. એટલે કે આમ આપેલું છે કે ખૂણો, આ ત્રિકોણ AB અને C એમાં ખૂણો B કાટખૂણો છે. જો AB બરાબર 4, BC બરાબર 3 સેમી અને AC બરાબર 5 સેમી હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું આવશે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર થાય 1/π/β. તો 1/π/β એટલે કે 1/π એટલે થશે 3, વેધ એટલે થશે વેધની લંબાઈ આપેલી છે 4. તો આ 2 2 4 થશે, તો વધ્યું 3 × 2, તો 3 × 2 કેટલા થશે, તો આવશે 3 × 2 = 6. તો ક્ષેત્રફળ કેટલું થશે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર થશે 6 cm². તો આમાં ક્યાં આપેલું છે 6, તો આવશે કે ABC માં ખૂણો B કાટખૂણો હતો, AB બરાબર 4, BC બરાબર 3 અને AC બરાબર 5 સેમી હતો. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું થાય તે આપણે શોધવાનું હતું. તો ત્રિકોણ નો ક્ષેત્રફળ નું સૂત્ર આવશે 1/π/β. તો 1/π/β એટલે 1/π એટલે શું થશે, આ BC, વેધ એટલે થશે 2B. તો BC નું માપ છે 3, AB નું માપ છે 4, એટલે આ થશે 2 2 4, એટલે વધ્યું 3 × 2, તો 3 × 2 કેટલા થશે 6. ત્યારબાદ અહીં આપણને પાંચમું આપેલું છે કે બે ત્રિકોણો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર PR છે, ખૂણો B બરાબર ખૂણો P છે અને AC બરાબર QR તથા ખૂણો B બરાબર 90 છે, તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ખાલી જગ્યા સંગતતા માટે એકરૂપ બનશે તે આપણે કહેવાનું છે. તો આપણે પહેલા તો ABC આવશે, એટલે કે અહીંયા આપણે લખીએ ABC. હવે ABC ને સંગત કયું આવશે તે આપણે કહેવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે ખૂણો B, તો ખૂણા B ને એકરૂપ ખૂણો કયો છે, ખૂણો P, તો B બરાબર તો P આવશે. હવે B બરાબર P, તો અહીં A બરાબર શું થાય, તો A બરાબર R થશે, એટલે કે આવશે A બરાબર R, B બરાબર P અને C બરાબર શું આવશે, તો C બરાબર આવશે Q. તો કઈ સંગતતા આવશે, તો ABC સંગત
त्रिकोण एबीसी संगत आवशे आरपीक्यू क्या संगत आ मुझे बाबा ने त्रिकोण के बाद एकरूप त्रिकोण छे क्या ये खूणो बी तेने एकरूप खूणो आपेलो छे पी એટલે કે ખૂણા બી ને એકરૂપ ખૂણો પી આવી ગયો એટલે બી બરાબર આવશે પી પછી અહીં એ બી જોઈએ તો બી બરાબર તો પી છે તો એ બરાબર શું થશે આર થશે એટલે કે બરાબર આર આવ્યું તો એ બી સી સંગત શું થશે તો આવશે આર પી ક્યુ સંગતતા માટે બંને ત્રિકોણો કેવા છે એકરૂપ ત્રિકોણો છે એટલે કે કઈ સંગતતા આવશે તો આવશે એ બી સી સંગત આર પી ક્યુ તો અહીં આપણે ચેપ્ટર સાત ત્રિકોણની એકરૂપતા પૂર્ણ કરીએ છીએ આવતા વિડીયો લેક્ચરમાં આપણે આગળના ચેપ્ટરનો અભ્યાસ કરીશું તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રને જય હિન્દ જય ભારત. Thank you.